नमस्कार दर्शक मित्रों, गुजरात सरकारना माहिती विभागना जीओजी कनेक्टमा हूँ प्रियंका ब्रह्मभट्ट आपनुं स्वागत करूं छूं। अमे आपना सुधी राज्य सरकारश्रीनी योजनाओनी सरळ अने सचोट माहिती पहोंचाडीशुं, जेथी सरकारनी योजनाओनो लाभ आपना सुधी सरळताथी पहोंची शके। तो आजे वात करीशुं मुख्यमंत्री शिष्यवृत्ति योजना विशे। सौथी पहेला आपने ए जणावी दईए के आ योजना शुं छे। राज्यमां उच्च शिक्षणना अभ्यासक्रमोमां अभ्यास करता अति जरूरियातमंद विद्यार्थीओने सहाय करवानो आ योजनानो उद्देश्य छे। હવે આપને જણાવીએ કે આ યોજનાના લાભાર્થી કેવા વિદ્યાર્થીઓ હોઈ શકે છે। રાજ્યના જે તાલુકામાં 50%થી ઓછો સાક્ષરતા દર હશે તેવા 50 તાલુકાઓની કન્યાઓને આ યોજના નીચે જેટલી સંખ્યા ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ મેરિટમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજો દરમિયાન માર્યા ગયા હોય તેવા અથવા તો કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય અને રાજ્યના અર્ધલશ્કરી દળોના કેન્દ્રીય કે રાજ્ય પોલીસ દળોના અને ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનો નક્કી કરેલા મેરિટમાં આવતા હોય તો તેમને આ લાભ મળવાપાત્ર છે। શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના બાળકોને સહાય મળે છે। 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા તો પોતે 40%થી વધુ વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકોને પણ સહાય મળે છે। બાળકો કે જેના માતા અને પિતા બંને મરણ પામ્યા હોય, વિધવા, ત્યક્તા કે ડિવોર્સી મહિલાના બાળકોને પણ સહાય મળે છે। ધોરણ 10 પછી ડિપ્લોમા અને ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે। આ યોજનાની સહાય મેળવવા માટે 4.5 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। હવે આપને જણાવીએ કે આ શિષ્યવૃત્તિની રકમ શું રાખવામાં આવી છે। પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના હેતુસર જે તે સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે નિયત થયેલા વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ અથવા તો ₹1 લાખ પૈકી જે ઓછું હશે તેટલી શિષ્યવૃત્તિ મંજૂર કરી શકાશે। તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલી વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ અથવા તો ₹5 લાખ આ બંને પૈકી જે ઓછું હશે તેટલી શિષ્યવૃત્તિ મંજૂર કરી શકાશે। પાત્રતા ધરાવતા હોય તેવા ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરીને ડિગ્રી ઇજનેરી સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્યુશન ફીની 50% રકમ અથવા તો ₹1 લાખ આ બંને પૈકી જે રકમ ઓછી હશે તેટલી શિષ્યવૃત્તિ મંજૂર કરી શકાશે। પાત્રતા ધરાવતા હોય તેવા રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર સંસ્થાઓની સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ જેવી શાખાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટના આધારે ₹10,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। માનનીય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવનાર લાભાર્થીને આ યોજના હેઠળ પણ લાભ મળવાપાત્ર થશે। આમાં યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના બનશે। હવે આપને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે આપે શું કરવાનું રહેશે। આપે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી। આપ ઓનલાઈન રજીસ્ટર કરીને યોજનાનો લાભ લઈ શકો છો। આપ scholarships.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આમ ફોર્મ ભરવાની અને દસ્તાવેજો અપલોડ કરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે। એકવાર સંપૂર્ણ અપલોડ થઈ ગયા બાદ તેની ચકાસણી કર્યા બાદ આ યોજનાનો લાભ લાભાર્થીને મળી જશે। મિત્રો, આવી જ મહત્વની જાણકારી મેળવવા માટે આપ જોતા રહો જીઓજી કનેક્ટની ખાસ સિરીઝ।